સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવા છે બ્રેડ પકોડા. બ્રેડ પકોડા બનાવવા માટે જો આપણે બટેટા બાફી નાખ્યા છે તો એટલા ફોલાઈ ગયા છે, અને આ 3-4 રહ્યા છે તો આપણે ફોલ નાખીએ. બ્રેડ આપણે આ બ્રેડ પકોડા એ ખાવા માટે બનાવી છે આંબલીની ચટણી. એની અંદર નાખ્યો છે ગોળ, અને પછી સોળી નાખશું. સોળીને અંદર બધો મસાલો નાખી દેશું. જો આજ વરસાદનો માહોલ છે, બપોરનો વાલોજી વરહે છે, તો આજ કીધું ગરમ ગરમ કાક બનાવી, તો બ્રેડ પકોડાનો પ્રોગ્રામ ગોઠવો, તો હાલો આપણે બનાવી બ્રેડ પકોડા. જો આપણે બટેટા બફાઈ ગયા અને ઓલું થઈ ગયું, હવે એનો મસાલો બનાવવા માટે આ છે લીલા મરચાનું કટિંગ કરેલું, તો એ નાખી દઈ. તો એક ચમચી ભરી દળેલું જીરું, ધાણા જીરું, અને સ્વાદ પર આપણને જેટલું ઓલું લાગે એટલું મીઠું નાખવાનું. અને આ છે શાક મસાલો, આ છે હળદર, અને જરી કેવા પૂરતી મરચું નાખશું, અને થોડીક ખાંડ નાખશું ખટાશ પૂરતી. આમ બસ આ નાખી ખાંડ થોડીક. આની અંદર આપણે લીંબુ નાખી દેશું એટલે આમ ખટાશ કેવા પૂરતી, જેમ કે આપણે જેવું પછી ખાટું ખાટું મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. મીડી આ છે સમોસાનો મસાલો, તો આ તૈયાર મળી જાય. હવે આને આપણે કરી લઈએ બધું મિક્સ. મિક્સ કરીને પછી બ્રેડ ભરીને આપણો મસાલો થઈ ગયો કમ્પ્લીટ. હાલો હવે આપણે આ બધું તૈયાર થઈ ગયું, તો હવે આ બ્રેડ લઈને આમાં ભરી દઈ મસાલો. ઉપર લગાવશું થોડીક લીલી ચટણીનું આ પાણી, બે બાજુ થોડું થોડું લગાવી દેવાનું, આછું આછું આમ મીડિયમ, એટલે માથે ભરી દેવાનો પછી મસાલો. હવે આ લગાવી દેશું માથે મસાલો. જો આ મસાલો ભરાઈ ગયો, હવે માથે મેક દઈએ આપણે આ બીજું પાવ, અને થઈ જાય પેક. આનું કરી નાખીએ કટિંગ, એટલે થઈ જાય એકના બે. જો આના થઈ ગયા એકના બે ટુકડા. આપણા બ્રેડ પકોડા ભરાઈને થઈ ગયા છે કમ્પ્લીટ મસાલો ભરીને. હવે આપણે આ પકોડાનું ખીરું બનાવવા માટે આ છે ચણાનો લોટ, તો થોડોક નાખી દઈ ચણાનો લોટ. આ છે મેંદાનો લોટ, તો થોડોક નાખી દઈ મેંદાનો લોટ. આ છે રવો, તો થોડોક નાખી દઈ રવો. એટલે આ બધું નાખીને એટલે એકદમ કરકરા થાય, એમ બોલે આમ પોચા થઈ જાય ને, એવું પોચા ને એકદમ કરકરા થાય. સ્વાદ પ્રમાણે મીઠું મીઠું તો આપણે ઓલામાં બધું નાખ્યું હતું બધામાં, પણ થોડુંક થોડુંક નાખી એ પ્રમાણે. અને આ નાખી દઈ પાણી ખીરું કરવા. હવે આપણે આ ખીરુંને કરી નાખીએ કમ્પ્લીટ. બહુ ઘાટું નહીં રાખવાનું, બહુ આસું નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું. બહુ ઘાટું જ નહીં જ રાખવાનું, તો એકદમ જાડા થાય. પડ પડ બહુ જાડું નહીં કરવાનું, જેમ હોય એમ પતલું હોય ને એમાં કડક થાય અને મસ્ત બને. આપણું ખીરું થઈ ગયું કમ્પ્લીટ. જો બ્રેડ પકોડા તળવા હાટું મેકી દીધું તેલ, તો હવે આપણે બનાવશું બ્રેડ પકોડા. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો જો આપણું તેલ થઈ ગયું છે ગરમ, તો આમાં હવે બોળી અને આ તેલમાં મેકી દઈ. તો હવે આ બીજું મેકી દઈએ આમાં. હવે આમ આપણે ફેરવી નાખીએ. એક બાજુ તળાઈ ગયા છે, તો આ બીજી બાજુ પલટાઈ દેવી, એટલે બે બાજુ સરખા તળાઈ જાય. હવે આપણે આ તળાઈ ગયા છે, તો હવે કાઢીને અને ડીશમાં લઈ લઈ. આ છે લીલી ચટણી બ્રેડ પકોડા અરે ખાવા. આ છે લાલ ચટણી.
આ છે લાલ મરચા નું જામ બનાવેલું, આ છે આમલી ની, આ છે આમલી ની ગળી ચટણી. આપડા બ્રેડ પકોડા છે કમ્પ્લીટ, આપડા બ્રેડ પકોડા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાલો તમે બધા બ્રેડ પકોડા ખાવા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને એન્ડ સુધી જોજો. જય સીતારામ.